गुड मॉर्निंग स्टूडेंट, आज आप अंग्रेजी विषय शीखीशू। पाना नंबर 46 अने 47। पूर्ना वर्तन जो आप एन सुधी सीखा, ए टू एम एटले एन सुधी आप लखवानू छे। अहींया तमारे टपका जोड़ी लाइन पूरी करवानी छे, पछी एवी रीते नीचे लखवानू छे, नीचे जते लखवानू छे, ऊपरथी जोईने नीचे लखवानू छे। टपकावाड़ी लाइन वालों पूरु करवानू, पछी जाते लखवानू। ए फोर एप्पल लखेलो छे, ए फोर एप्पल, पछी बी फोर बॉल, सी फोर कैट, डी फोर डॉग, E for elephant, F for fish, G for gun, H for hat, I for ice cream, J for jug, K for kite, L for lion, M for monkey, N લખેલો છે। હવે એવી જ રીતે નીચે 1 to 10 લખો। પહેલાં ટપકાવાળી લાઈન પૂરી કરવાની અને પછી નીચે જાતે લખવાનું। પહેલાં 1 to 2 લાઈનવાળી ટપકાવાળી લાઈન પૂરી કરવાની, પછી જાતે લખવાનું। 1 લખેલો છે, 1 પછી 2, પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10. અહીંયા અડધી તારીખ લખવાની, 24, 2, 21। સોરી, અહીંયા 24 તારીખ નહીં, 25 તારીખ આવશે, 25, 2, 21। એવી જ રીતે સામેના પાના ઉપર પણ પૂર્ણાવર્તન જ છે। ચિત્રો જોઈ તેના આલ્ફાબેટ ફરતે ગોળ કરો। આ શેનું ચિત્ર છે? જે ફોર જોકર, એટલે જે ઉપર ગોળ કરો। પછી એમ ફોર મેંગો, તો એમ ક્યાં છે? કે જે અને એમ, તો એની ઉપર ગોળ કરવાનું, એમ એમ ઉપર ગોળ કરો। પછી જી ફોર ગન, તો જી ફોર ગન ક્યાં છે? એમ જી, એટલે અહીંયા કરો। એવી જ રીતે તમારે આઈ ફોર આઈસક્રીમમાં કરવાનું, એલ ફોર લાઇનમાં કરવાનું અને બી ફોર બોલમાં કરવાનું। હવે આલ્ફાબેટ એ ટુ એન લખો, જેવી રીતે આપણે અહીંયા એ ટુ એન લખ્યું, એવી જ રીતે અહીંયા પણ લખવાનું છે અને નીચે 1 to 10 લખવાના છે। બોલતા જવાનું છે અને લખતા જવાનું। અહીંયા પણ આટલી તારીખ મારવાની, 25, 2, 21। ઓકે, થેન્ક યુ।